દિલ્હીમાં પડોશી દ્વારા 4 દિવસ સુધી બંધક બનાવાયેલી ને આ દરમિયાન બળાત્કારની શિકાર થયેલી 5 વર્ષની માસૂમ બાળકી હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। તેના પેટમાંથી મીણબત્તી 200 મિલીમીટરની બોટલ મળી આવી છે, જેને કારણે તેના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે। ગંભીર અવસ્થામાં આ બાળકીને એમ્સમાં દાખલ કરાઈ છે। મીણબત્તી ઓર તેલ કે શીશી નીકળે, ડોક્ટર ને બતાયા હે કે શી बचने की उम्मीद कमी है, भगवान भरोसे है। डॉक्टर ने बताया कि बच्ची के साथ कुछ गलत हुआ है? एकदम पूरे मुझे बताया कि डॉक्टर साहब उसके बहुत ही गलत दुष्कर्म काम किया उसने। पीड़िता ना पिता नु कहू छे के तेरे दिक्री ना शरीर पर करड़ी खावाना निशान छे। मासूम ना पिता है सरकार पासे न्याय अने दोषितों ने कड़क मा कड़क सजा आपवानी अपील करी छे। पेट का अंदर मोमबत्ती एक तेल का शीशी पेट के अंदर घुसा दिया, इसके बाद गले में बलेट मार दिया। इसके बाद सुबह 7 बजे बच्चे इसमें रोने लग गया। इसके बाद जो किरायादार ने हमको आवाज़ मारा कि बच्चे तेरा लड़के इसमें बोल रहा है, रुकम तेरे बच्चे की आवाज़ है इसमें। में 5-6 आदमी मिलकर तला तोड़कर और बच्चे के निकाल कर और बाहर लाए अपने रूम का अंदर। बाड़की की माताए आरोप मुक्यो कि तेनी दीकरीनु पहला अपहरण करवा आव्यो, પછી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। 6 વાગે કરીને રૂમમાં કામ કરાઈ, બચ્ચા બહાર નીકળે ખેલને કે લીએ 2 આદમી લે ગયા 2 દિન ધોયા નહીં મિલા, તીસરા દિન મે અમારે બચ્ચા કો રૂમમાં લેકે રૂમમાં બગલમાં તલા માર દિયા, બલેટ ભી માર દિયા, બુરા કામ ભી કર લિયા, બચ્ચા કો તલા માર કર છોડ દિયા। બાળકીના માતા-પિતાએ આરોપ મૂક્યો છે કે પોલીસે આ સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આગામી 24-48 કલાક બાળકી માટે કટોકટી પૂર્ણ રહેશે। એમ્સના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ તેમના કરિયરનો સૌથી બીબીસ કેસ છે। આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોસ્પિટલ બહાર પ્રદર્શન પણ કર્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ ભાજપના નેતા વિજય ગોયલ અને તેમના સમર્થકોએ પણ શીલા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા। લોકોએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી એકે વાલિયાને હોસ્પિટલમાં અંદર જતા અને પીડિતા સાથે મુલાકાત કરતા અટકાવ્યા હતા। અહી પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસની બેશરમી પણ સામે આવી હતી। હોસ્પિટલ બહાર પ્રદર્શન કરી રહેલી યુવતીને એસીપીએ લાફો ચીંકી દીધો હતો। સ્થળ પર મીડિયાની હાજરીને કારણે આ ઘટના સમગ્ર દેશે નિહાળી, ત્યારબાદ આરોપી એસીપીને સસ્પેન્ડ કરી દેવાય છે। એસીપી વિરુદ્ધ તપાસના આદેશ પણ આપી દેવાય છે। આ સમગ્ર ઘટનાથી 16 ડિસેમ્બરના રોજ બનેલી ગેંગરેપની ઘટનાની યાદ ફરી તાજી થઈ છે। જો કે આવી ઘટનાઓ ક્યાં સુધી વારંવાર બનતી રહેશે તે પણ એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।